हाय हूँ डॉक्टर सोनल शाह राजकोट थी आज आप डिस्कस करीशुं के प्रेग्नेंसी में थता पेटना दुखावा विषय मोटा भागनी प्रेग्नेंट फीमेल्स अने एना घरना सभ्यों पेट में थता दुखावा थी खूब गभराई जाए कि दर्दी ने कशु थई जशे अथवा तो बाळक बगड़ी जशे एवी बीक रहती होय छे। पण आजे आपणे आ वीडियो में डिस्कस करीशुं कि भाई प्रेग्नेंसी में थता कया पेटना दुखावा सामान्य कहेवाय। तो नंबर वन गैस थी थतो दुखावो प्रेग्नेंसी ना कारणे थईने आंतरडानी हलनचलन धीमी पड़ी जती होवाना कारणे आंतरडामां फूडनुं पाचन सरखुं नथी थतुं एटले प्रेग्नेंसीमां सामान्य लोको करता गैस थवो ए खूब ज कॉमन वस्तु छे। तो ए गैसनो दुखावो केवो होय तो के आखुं एब्डोमन ए आंतरडाओथी भरेलुं छे एटले गैसनो दुखावो एक करता वधारे जग्याए थई शके छे। आपणने એમ લાગે કે 5 મિનિટ પહેલા જમણી બાજુ દુખતું હતું હવે ડાબી બાજુ દુખે છે એ દુખાવો ફરતો રહે છે તો સમજવાનું કે એ વધારે પડતો ગેસનો દુખાવો છે। આંતરડાની અંદર ગેસ ભરાઈ જવાના કારણે થઈ અને આંતરડાનું સ્ટ્રેચિંગ થાય છે એન્ડ ધેટ ગિવ્સ યુ પેઇન। તો આ દુખાવામાં તમે સામાન્ય ગેસની ગોળી લઈ અને રાહ જોઈ શકો છો। નંબર 2 પાસળાની નીચે થતો દુખાવો તો કે સામાન્ય રીતે 6 મહિના પછી બાળક એટલું મોટું થઈ જાય છે કે ગર્ભાશય અને પાસળાની વચ્ચે જે મસલ છે જે સ્નાયુ છે એ આખો દિવસ પ્રેશરમાં રહે છે એટલે કે તમે બેસો છો કે સુવો છો તો પણ એ પાસળાની નીચેના સ્નાયુઓ રિલેક્સ થતા નથી એટલે 6 મહિનાની પ્રેગ્નન્સી પછીથી પાસળાની નીચે થતો દુખાવો એ ખૂબ જ કોમન છે। તો એને મટાડવા શું કરવું તો જ્યારે પણ તમે બેસો છો ત્યારે સહેજ પેટ બહારની બાજુ કાઢીને બેસી શકાય જ્યારે સુવો છો ત્યારે સી આકારના મેટર્નિટી પિલો વાપરી શકાય જેનાથી આ પાસળાથી નીચેની બાજુમાં થતો દુખાવો થોડા ઘણા અંશે ઘટાડી શકાય છે। નંબર 3 એપિગેસ્ટ્રિક પેઇન એટલે કે ડૂટી થઈ ઉપરના ભાગમાં થતો દુખાવો તો પ્રેગ્નન્સીના કારણે થઈને એસિડિટી થવી તે બહુ જ કોમન છે। પ્રેગ્નન્સીના કારણે થઈ અને સ્ટમકમાંથી એસિડ ઇસોફેગસમાં જતો હોય છે અને એના કારણે થઈ અને એસિડિટીનો દુખાવો ખૂબ જ કોમન છે। એસિડિટીના કારણે તમને ડૂટીના ઉપરના ભાગમાં દુખાવો થઈ શકે છે તો સામાન્ય એસિડિટીની ગોળી ખાવાથી અને માથા નીચે બે ઉશિકા રાખી અને સુવાથી આ દુખાવો ટાળી શકાય છે। નંબર 4 રાઉન્ડ લિગામેન્ટ સ્ટ્રેચિંગ પેઇન આ દુખાવો ટિપિકલ 3 મહિના પૂરા થઈ અને 4th મહિનો શરૂ થાય છે ત્યારે આ રાઉન્ડ લિગામેન્ટ સ્ટ્રેચિંગ પેઇન થાય તો એ પેટના નીચેના ભાગમાં થતો હોય છે। 3 મહિના સુધી બાળક બે પગની વચ્ચે હોય છે 4th મહિને આ ગર્ભાશય એ પેટ ઉપર આવે છે એટલે આ મહિનામાં થોડું ઘણું રાઉન્ડ લિગામેન્ટ સ્ટ્રેચિંગ પેઇન થતું હોય છે। 15-20 દિવસમાં જ ગર્ભાશય પેટમાં ગોઠવાઈ જતા આ દુખાવામાં રાહત થઈ જતી હોય છે। નંબર 5 પથરીનો દુખાવો જેમ પ્રેગ્નન્સી ના હોય એવા લોકોને બીજા બધા દુખાવા થાય તેમ પ્રેગ્નન્સીમાં પણ બાળક સિવાયના કે પ્રેગ્નન્સી સિવાયના પણ તમને દુખાવા થઈ શકે છે તો પથરીના દુખાવો એ ટિપિકલ જગ્યા હોય છે કમરના નીચેના ભાગમાં અથવા તો પેટમાં ડાબે અથવા જમણે બાજુ નીચેના ભાગમાં પથરીનો દુખાવો થતો હોય છે। આ દુખાવો ટિપિકલ પેશન્ટ એવી કાંગળીથી બતાવી શકે કે ભાઈ મને અહીંયા જ દુખે છે અને એ દુખાવો ખૂબ જ સિવિયર હોય કે ઘણીવાર તમારે પેઇન કિલરની ગોળી અથવા ઇન્જેક્શન લીધા પછી જ તમને સારું લાગે એટલો સિવિયર દુખાવો થાય કે તો સમજવાનું કે આ પથરીનો દુખાવો હોઈ શકે છે। પ્રેગ્નન્સીમાં રિલીઝ થતા પ્રોજેસ્ટ્રોન નામના હોર્મોનના લીધે થઈને કિડનીની પાઇપ્સ એટલે કે યુરેટર સહેજ પહોળી થાય છે એટલે કે યુરેટરનું ડાયલેટેશન થાય છે એટલે જો તમને પહેલેથી પથરી હોય તો પ્રેગ્નન્સીમાં એ પથરી જરાક હલે છે અને એના કારણે તમને પેઇન થતું હોય છે। ઘણીવાર આપણને પથરી હોય પણ આપણને કાંઈ નડતી ના હોય તો આપણને ખબર ના હોય પણ પ્રેગ્નન્સીમાં એ પથરીના હલનચલનથી દુખાવો થાય છે જે સોનોગ્રાફી કરવાથી પકડી શકાતી હોય છે। લાસ્ટ ઇઝ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન એટલે કે પેશાબમાં થતી રસીનો દુખાવો આ દુખાવો પેઢુંમાં દુખાવો થતો હોય છે। પ્રેગ્નન્સીના કારણે થઈને સામાન્ય લોકો કરતાં
પેશાબમાં રસી થઈ જવી એ 50 ગણી વધારે કોમન છે. એના કારણે કોઈકવાર આવો દુખાવો થઈ શકે તો એ પેશાબનો રિપોર્ટ કરાવવાથી ખબર પડી જતી હોય છે કે યુરિનમાં કેટલા ટકા રસી છે. આ બધા જ દુખાવા પ્રેગ્નન્સીમાં થાય છે પણ એ બાળકના કારણે હોતા નથી. એટલે કે એમ કહી શકાય કે આ દુખાવા પ્રેગ્નન્સીમાં સામાન્ય ગણી શકાય. હવે પછીના વિડીયોમાં આપણે જોશું કે પ્રેગ્નન્સીમાં કયા દુખાવા ગંભીર ગણાય. થેન્ક યુ.